वेरी गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो बार दोस्तों, मजा में छो ने? आज आपने धोरण चार विषय गुजराती में पार्ट बार बाल नरेंद्र एम पार्ट वन आप आइडल अंदर जोईशू। बार दोस्तों, आपने पाठ्यपुस्तक में बाल नरेंद्र विषय भणी चूक्या छे, आज आपणे आइडल बुक में जोईशुं। चालो तो शुरुआत करीशुं। चालो तो बाल नरेंद्र जोईए। कन्हैयालाल पट द्वारा आपणे बाल नरेंद्रनी संवाद जोईए। चालो हवे प्रश्न जोईए। एक नंबर, बाल नरेंद्र पाठना लेखकनुं नाम खाली जग्या हतुं तो आपणे साचो विकल्प पसंद करीशू। चालो तो बाल नरेंद्र पाठना लेखकनुं नाम शुं हतुं आपणे अहींया जोयुं छे ऊपर हमणां ज, तो कन्हैयालाल भट्ट छे। तो आपणो सी जवाब साचो छे। शुं कयो जवाब छे? सी जवाब साचो छे। प्रश्न बे, तारकना फळियानुं झाड कोने गमे छे? तो तारकना फळियानुं झाड नरेंद्रने गमतुं हतुं। जवाब में नरेंद्र आवशे। त्रण नंबर, वृक्षों हवा ने स्वच्छ राखे छे, आवुं कोण कहे छे? तो एक नंबर में तारक कहेतो हतो। चलो प्रश्न चार जोईशुं। वृक्षों थी शा लाभ थाय छे? वृक्षों वरसाद लावामां मददरूप थाय छे, पंखीओने आश्रय आपे छे, वृक्षों तड़कामां सायो आपे छे, वृक्षों हवाने स्वच्छ राखे छे। तो वृक्षों वावाथी लाभ थाय छे। प्रश्न पांच, तारक ने शानी बीक लागे छे? तो तारक ने वृक्ष पर चढ़वानी बीक लागे छे। प्रश्न छ, नरेंद्र वृक्ष पर चढ़ीने तो पक्षीओने उड़ाड़े छे के हिचका खाय छे? तो साचो विकल्प आवशे, हिचका खातो હતો। તો આને છેકી નાખીશું ને આને સાચું કરીશું આપણે। સાત નંબર, નરેન્દ્રની માતા નરેન્દ્રને જીવનમાં ખાલી જગ્યા બનવા કહે છે, તો હોશિયાર, નીડર, ડરપોક કે આજ્ઞાંકિત? તો નીડર બનવાની વાત કરે છે। શું બનવાની વાત કરે છે? નીડર। પ્રશ્ન આઠ, નરેન્દ્રના પિતાનું નામ ખાલી જગ્યા હતું કયું હતું? દત્તબાપુ। નરેન્દ્રના પિતાનું નામ દત્તબાપુ હતું। પ્રશ્ન નવ, દાદાજીએ નરેન્દ્રને કોનો ડર બતાવ્યો? દાદાજીએ નરેન્દ્રને ઝાડ ઉપર રહેતા રાક્ષસનો ડર બતાવ્યો। પ્રશ્ન દસ, દાદાજીને ક્યાં જવા માટે મોડું થતું હતું? તો દાદાજીને મંદિરે જવાનું મોડું થતું હતું। અગિયાર, સવાર અને સાંજ મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ, સાચું કે ખોટું? તો સાચું। પ્રશ્ન બાર, દાદાજી શા કારણે કહેતા હતા કે ઝાડ પર રાક્ષસ રહે છે? તારક અને તેના મિત્રો ફરી ઝાડ પર ન ચડે, આથી દાદાજી તેઓને ડરાવવા કહેતા હતા કે ઝાડ પર રાક્ષસ રહે છે। પ્રશ્ન તેર જોઈશું, નરેન્દ્રની માતાનું નામ ખાલી જગ્યા હતું તો ભુવનેશ્વરી દેવી। પ્રશ્ન ચૌદ, નરેન્દ્રની માતા નરેન્દ્રને ખાલી જગ્યા પરાક્રમો વિશે વાતો કરી રહી હતી, તો હનુમાનજીના કે અર્જુનના? તો હનુમાનજીના આવશે, અર્જુનને ચેકી નાખીશું, જવાબ આવશે હનુમાનજીના। પંદરમો પ્રશ્ન જોઈએ, હનુમાનજી આકાશમાં શા કારણે ઉડી શકતા હતા? તો હનુમાન આકાશમાં ઉડી શકતા હતા? જવાબ, હનુમાનજી વાયુપુત્ર એટલે કે પવનપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા હતા। સોળમો પ્રશ્ન જોઈશું, નરેન્દ્ર કેળાની વાડીમાં કોની રાહ જુએ છે? તો નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાનજીની રાહ જુએ છે। પ્રશ્ન સત્તર જોઈશું, નરેન્દ્ર કેળાની વાડીમાં શા માટે ગયો? ત્યાં શું થયું?
नरेंद्र ने माता भुवनेश्वरी देवीए हनुमान जी ना पराक्रम विषे बातो कही अने कहू कि हनुमान जी ने केड़ा खूब भावे छे, एटले हनुमान जी केड़ानी वाड़ी में रहे छे। आथी नरेंद्र केड़ानी वाड़ी में हनुमान जी ने मळवा माटे गयो, परंतु त्या वाड़ी में नरेंद्र ने हनुमान जी ना दर्शन न थया। प्रश्न 18, माता नरेंद्र ने कोनी वार्ता संभळावानुं कहे छे? तो वीर अभिमन्यु ने संभळावानी कहे छे। तो बी प्रश्न साचो छे। 19मो प्रश्न जोईए, नरेंद्र कई नवी रमत रमवानुं सौ छोकराओने कहे छे? तो ध्यान धरवानी रमत रमवानुं कहे छे। प्रश्न 20, ध्यान करवाथी शा फायदा थाय छे? આપણે બુકની અંદર મિત્રો જોયું હતું કે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે, શરીરનો થાક દૂર થઈ જાય છે, આપણી એકાગ્રતા અને યાદશક્તિમાં પણ વધારો થાય છે, તો આપણે પણ ધ્યાન ધરીશું। પ્રશ્ન 21, દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં કોણ બેસે છે? નરેન્દ્રના પિતા દત્તબાપુ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે। પ્રશ્ન 22, નરેન્દ્ર મિત્રોને પદ્માસનમાં ખાલી જગ્યા કે વર્જાસનમાં બેસતા શીખવે છે? તો ખોટા વિકલ્પ પર ચેક મારીશ તો વર્જાસન ખોટું છે અને પદ્માસન સાચું છે। પ્રશ્ન 23, સાપ નીકળ્યો છતાં નરેન્દ્ર કેમ ભાગ્યો નહીં? નરેન્દ્ર પદ્માસનમાં બેસી ઓમકાર બોલતો હતો, ધ્યાનમાં એટલો એકાગ્ર હતો કે સાપ આવવાને કારણે થતી બૂમાબૂમ તેને સંભળાઈ નહીં, તેથી નરેન્દ્ર સાપ નીકળી છતાં ભાગ્યો નહીં। આપણે જોયું ને હમણાં કે ધ્યાનમાં બેસવાની રમત રમતો હતો અને તે સાચો ધ્યાન ધર્યું હતું, એકાગ્ર હતો એટલે તે બૂમાબૂમ સંભળાઈ નહીં। પ્રશ્ન 24, દધીજીને ધ્યાનની રમત ખાલી જગ્યા જોખમી લાગી કારણ કે સાપ આવવા છતાં નરેન્દ્ર ઊભો થયો નહીં। 25 પ્રશ્ન જોઈએ, નરેન્દ્ર ભવિષ્યમાં મહાન વ્યક્તિ બનશે એવું કોને લાગે છે? નરેન્દ્ર ભવિષ્યમાં મહાન બનશે એવું દધીજીને લાગે છે। 26મો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 26, માતા જેમની વાત કરે છે તે ઠાકુર કોણ છે? તો ઠાકુર છે રામકૃષ્ણ પરમહંસ। તો સાચો જવાબ છે, આપણે બીજાના બધા જવાબ ખોટા છે, જો અહીંયા એક નંબરનું સાચું કર્યું છે। નરેન્દ્રના 27મો પ્રશ્ન જોઈશું, નરેન્દ્રના ઘરે સંતો મહંતો પધારવાના હતા, તો સાચું। 28 નંબરમાં નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો। 1 નંબરમાં જોઈએ, હા હું ધ્યાનમાં હતો, નરેન્દ્ર બોલે છે। 2 નંબર, અરે શું કરે છે તારક ઝાડ પર ચડને તેવું? અરે શું કરે છે તારક ઝાડ પર ચડે છે? તો દાદા બોલે છે। 3 નંબર, તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો તેવું માતા બોલે છે। 4 નંબરમાં, અને આ વૃક્ષો તડકામાં સાયો પણ આપે છે, તો તારક બોલે છે। 5 નંબર, ધ્યાનમાં બેસવાથી શા લાભ થાય છે? તો દધીજી બોલે છે। પ્રશ્ન 29 જોઈએ, પાઠના આધારે બાળ નરેન્દ્ર વિશે 5-6 વાક્ય લખો। તો બાળ નરેન્દ્ર નાનપણથી જ નીડર રહ્યા હતા, નાનપણથી નીડર રહ્યા હતા, તેમનામાં જિજ્ઞાસા અને એકાગ્રતા જેવા ગુણો હતા। બાળ નરેન્દ્ર બાળપણમાં તેમની માતા હનુમાનજીના તથા વીર અભિમન્યુ જેવા પરાક્રમીઓની વાતો સાંભળવાનું નરેન્દ્રને ખૂબ ગમતું। પિતા દત્તબાપુને જોઈને નરેન્દ્ર બાળપણમાં જ ધ્યાનમાં બેસી શકતા અને મનની એકાગ્રતા કરી શકતા। નરેન્દ્રને સ્વામી રામકૃષ્ણ પરમહંસનો
संघ નાનપણથી જ મળ્યો હતો. ચાલો આપણે પાઠના આધારે બાળ નરેન્દ્ર વિશે જોયું. હવે પ્રશ્ન 30 જોઈશું. આપેલ ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવીએ. ઉદાહરણ નિયમ તો નિયમિત, સંયમ તો સંયમિત, અપમાન તો અપમાનિત, અને 3 નંબરમાં સુગંધ તો સુગંધિત, 4 નંબરમાં જોઈએ સન્માન તો સન્માનિત, 5 નંબરમાં ક્રોધ તો ક્રોધિત, 6 નંબરમાં જોઈએ આનંદ તો આનંદિત. 2 નંબરમાં જોઈશું ઉદાહરણ નર તો નરેન્દ્ર, દીપ તો દીપેન્દ્ર, જીત તો જીતેન્દ્ર, વીર તો વીરેન્દ્ર, જય તો જયેન્દ્ર, અને હર તો હરેન્દ્ર, હિત તો હિતેન્દ્ર, અને ધર્મ તો ધર્મેન્દ્ર, સુર તો સુરેન્દ્ર. આ થયા આપણે ઉદાહરણ મુજબ વાક્યો. હવે જોઈએ 3 નંબરમાં ઉદાહરણ વાંદરું તો વાંદરા, છોકરો તો છોકરા, માથું તો માથા આવશે. 3 નંબરમાં કેળું તો સરસ, તમે બોલી ગયા કેળા. 4 નંબરમાં ધોળું તો ધોળા, ગાડું તો ગાડા. 6 નંબરમાં કૂતરું તો કૂતરા. સરસ આપણે જોઈ ગયા. ચાલો 31 નંબરનો પ્રશ્ન જોઈશું. કૌંસમાં નરેન્દ્રના ગુણો આપ્યા છે તે ઘટનાક્રમ મુજબ ઉચિત ગુણ પસંદ કરીને ખાલી જગ્યામાં પૂરીશું. જો આપણે બુકની અંદર પણ ભણ્યા હતા. 1 નંબરમાં નરેન્દ્ર કેળાની વાડીમાં પહોંચી જવું એટલે જિજ્ઞાસા હતી. 2 નંબર સાપ નીકળ્યો એવી બૂમ પડી છતાં નરેન્દ્રનું ધ્યાન બેસી રહ્યું તો એકાગ્રતા. 3 નંબર નરેન્દ્રનું ઝાડ પર ચડવું તો નિડરતા બતાવે છે ગુણ. પ્રશ્ન 32 જોઈશું. આપેલા શબ્દોના સામાનાર્થ શબ્દ લખો. હવા તો પવન, ઝાડ તો વૃક્ષ, મદદ તો સહાય, મદદ તો શું થશે સહાય, પ્રણામ તો વંદન, બળવાન તો તાકાતવર, દરોજ તો હંમેશા, સંગત તો સોબત, દેવાલય તો મંદિર, અને ઘોઘાટ તો કોલાહલ. પ્રશ્ન 33 જોઈશું. 33 નંબરમાં નીચેના શબ્દોના વિરુદ્ધાર્થ શબ્દ લખો. શાંતિ તો અશાંતિ, સ્મરણ તો વિસ્મરણ, ધ્યાન તો બેધ્યાન, લાભ તો ગેરલાભ, તડકો તો સાયડો, અને ભવિષ્ય તો ભૂતકાળ, નીડર તો ડરપોક, અને ડાયો તો ગાંડો. તો આ થયા આપણા વિરુદ્ધાર્થી. 34મો પ્રશ્ન જોઈશું. નીચે આપેલા શબ્દોમાં સાચી જોડણી સામે ખરા નિશાની કરીશું. આ 3 વાક્યો આપ્યા છે તો સાચું ફળિયું કયું છે? તો આ સાચું છે. આ 3માંથી જીવન આ સાચું છે. આ 3માંથી આપણું સાચું છે દધીજી. આ 3માંથી નિયમિત સાચું છે, અને આ 3માંથી ઋષિ સાચું છે. આમાંથી આપણું શક્તિ સાચું છે. ચાલો પ્રશ્ન 35 જોઈશું. નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવીશું. વૃક્ષ, ધ્યાન, ઓમકાર, ઋષિ અને સંકલ્પ. તો ઉત્તર આવશે ઋષિ, ઓમકાર, ધ્યાન, વૃક્ષ અને સંકલ્પ. આ રીતે આપણે સાચા લખેલા છે. 2 નંબર તડકો, સાયડો, કોલાહલ અને પદ્માસન. તો પહેલો ક વાળો કોલાહલ, પછી સાયડો, તડકો અને પદ્માસન. ચલો આગળ જોઈએ. 37મો પ્રશ્ન. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. વડના વાંદરા ઉતારવા એટલે બહુ તોફાની હોવું. અહીંયા વાક્યમાં પ્રયોગ કરીશું. તું મહેશ સાથે દોસ્તી ન રાખતો, તે વડના વાંદરા ઉતારે તેવો છે. 2 નંબર કોલાહલ શાંત થઈ જાઓ તો શાંતિ સવાઈ જવી. બધા જ ધ્યાનમાં બેસતા જ કોલાહલ શાંત થઈ ગયો. તો બાળ દોસ્તો આજે બાળ નરેન્દ્ર પાઠમાં આપણે આઇડલ બુકની અંદર આજે જે ભણ્યા એ આપણે આપણી આઇડલ બુકની અંદર આજના હોમવર્ક તરીકે લખીશું.
तो आ थयु आपणुं आजनुं होमवर्क। ओके, बाय बाय।